વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી પોતાની સપ સપાટી જે છે તે સતત વધાવી રહી છે આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે ઔરંગા નદીના જે પાણી છે તે સીધા 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 વલસાડ પાટી ગામમાં પ્રવેશી ચૂક્યા છે અને અહીંથી હવે જે પાણી છે તે વલસાડ સિટીમાં પ્રવેશવાની તૈયારી થઈ ચૂકી છે જેના કારણે વહીવટી ચિંતામાં તંત્રની જે ચિંતા છે તે વધી છે જેના કારણે તંત્ર હાલ ભારે મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે તંત્ર દ્વારા હાલ તો અહીં કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે એમને પૂછવા પૂછવા માગીશું આપને પૂછવા માગીશ આ જે પાણી જે અત્યારે વધી રહ્યું છે કેટલું વધી રહ્યું છે અને કઈ રીતની તૈયારી કરવામાં આવી છે વલસાડમાં ઉપરવાસના વરસાદના કારણે તમે ઘણા વર્ષ સુધી જોવો છો કે આ વરસાદ ઉપરવાસનો જે પાણીનો વરસાદ હોય તેના લીધે જ વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે હાલમાં પણ ઉપરવાસમાં ઘણો વરસાદ છે અને દરિયામાં ભરતીનો સમય પણ થઈ ગયો છે જેથી કરીને આ પાણી હવે બેક થઈ રહ્યું છે અને વલસાડના નીચાણવાળા વિસ્તાર જેવો કે કાશ્મીર કાશ્મીરનગરમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે વલસાડ નગરપાલિકાની ટીમ અને વહીવટી ટીમ્સ એકદમ સતર્ક રીતે તૈયાર છે અમારી ફાયરની સે ફાયર સેફ્ટીની ટીમો પણ અત્યારે લોકોને રેસ્ક્યુ કરવામાં લાગી રહી છે અમે સવારથી જ વલસાડ નગરપાલિકા એકદમ સવારથી જ બસોથી ત્રણસો માણસોને રેસ્ક્યુ કર્યા છે હાલમાં પણ આ બરિયાવાડના વિસ્તારમાં જે થોડા ઘણા માણસો રહી ગયા છે એને રેસ્ક્યુ કરીને અમે રામલાલા મંદિરમાં શિફ્ટ કર્યા છે અને એમને રહેવાનું ખાવાની બધી વ્યવસ્થા વલસાડ નગરપાલિકા ટીમ દ્વારા કરવામાં આવી છે આપણે સાથે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ જોડાઈ છે કે જે સાહેબ આપને પૂછવા માંગીશ કઈ રીતની હાલ કામગીરી ચાલી રહી છે હાલ જે બરુડી આવાસને બંદર રોડના જે પાણી ભરાણા છે એ વિસ્તારના લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે અત્યાર સુધીમાં લગભગ ત્રણસો જેટલા લોકોને આપણે રેસ્ક્યુ કર્યા છે અને જેમ જેમ જરૂરિયાત પડશે એમ રેસ્ક્યુ કરવાનું ચાલુ જ છે ચેતવણી પણ બધાને અપાઈ ગઈ છે અને હાલ દોરડા બાંધી અને લોકોને નીચાણવાળા વિસ્તારમાં નહીં જવા માટે પ્રતિબંધી કરી દીધો છે અને આપણે એ લોકો માટે જમવાની રહેવાની અને એના મેડિકલ માટેની બધી વ્યવસ્થા આપણે કરેલી છે નગરપાલિકા દ્વારા અને તંત્ર સતત ખડેપગે છે જિલ્લા પોલીસ તંત્ર છે નગરપાલિકાનું ફાયર બ્રિગેડ છે કલેક્ટર સાહેબની ટીમ પણ અહીંયા ખડે ખડે પગે ઊભી છે સર કેટલા લોકોનો રેસ્ક્યુ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું અત્યાર સુધીમાં ત્રણસો લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને એ લોકો જુદા જુદા વિસ્તારમાં રહે છે કોઈ એમના સગાવાલાને ગયા છે કોઈ સેન્ટ્રલ પાર્કની દુકાનોમાં છે અને થોડા આપણા રામલાલા હોલમાં છે મોટાભાગના લોકો રામલાલા હોલમાં આવેલા છે અને અત્યારે જે સીપ કરી રહ્યા છે એ પણ રામલાલા હોલમાં આવી રહ્યા છે સર ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પાલિકા દ્વારા પ્રીમોન્સની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ફરીથી આ સમસ્યા શા માટે ઊભી થઈ આ ઉપરવાસમાં જે વરસાદ આવ્યો છે એના કારણે આપણે આ પરિસ્થિતિ ભોગવવી પડે છે કારણ કે ખેરગામની અંદર છેલ્લા બાર બાર કલાકની અંદર લગભગ બારથી પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને નગરપાલિકા વલસાડની અંદર પણ આટલો વરસાદ પડ્યો છે ધરમપુરની અંદર પણ કંઈ ગઈકાલે બાર ઇંચ તો આજે પાંચ ઇંચ વરસાદ પડ્યો છે એટલે ઉપરવાસનો જે વરસાદ આવે છે એના કારણે આ રેલ છે નગરપાલિકા વિસ્તારની અંદર કોઈ જગ્યાએ પરિસ્થિતિ ખરાબ નથી હાજી હા તો વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર આપને ફરીથી એકવાર દ્રશ્યોમાં બતાવવા માગીશ કે જે રીતે પાણીનો જે વહેંટ છે તે પાણીનો સીધો એ સીધો નદીનો જે પાણી છે સીધું સિટીમાં આવી રહ્યું છે જેના કારણે સ્થાનિકો સાથે લોકોનું રેસ્ક્યુ વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવશે ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા હાલ તો આશરો એમના માટે વલસાડનું જે શેલ્ટર હોમ બનાવ્યું છે તેનામાં જ રાખવામાં આવશે અક્ષય કદમ ટીવી નાઇન વલસાડ